સુરતમાં સહારા દરવાજા ગરનાળા ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ગરનાળા નીચે રેલવેના વિકાસનું કામ ચાલુ હોવાથી હાલાકી પડી રહી છે. મંથર ગતિએ કામ ચાલતું હોવાથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 15 દિવસથી માત્ર એક જેસીબી મશીનથી કરાય છે કામગીરી. ટેક્સટાઇલ માર્કેટ તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે. ફ્લાયઓવર બ્રિજ પરથી વાહન ચાલકોને ફરીથી જવું પડતા હાલાકી થઈ રહી છે. સુરતના સારા દરવાજા ખાતે રેલવે ગરનાળાના વિકાસના કામો થઈ રહ્યા છે, જ્યારે ક્યાંક ટ્રાફિકના પણ દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. તમે દ્રશ્ય જોઈ શકો છો કે આ સુરત રેલવે ગરનાળા ખાતે જે રેલવે દ્વારા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ ધીમી ગતે કામ ચાલુ હોવાના કારણે ભારે ટ્રાફિક અહીં જામ થતી હોય છે અને ક્યાંક ટ્રાફિક જામને લઈને એમ્બ્યુલન્સો જે છે પણ એ પણ અટવાય છે. આજે સારવ દરવાજાનો જે ગરનાળો છે એ મુખ્ય દ્વાર છે ટેક્સટાઇલ માર્કેટ તરફ જવા માટે, અને રોજિંદા હજારોની સંખ્યામાં લોકો અને વ્યાપારીઓ જે કારીગરો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ ક્યાંક આજે ટ્રાફિક ધીમી ગતિના કામે ચાલુ હોવાના કારણે ટ્રાફિકની જે સમસ્યા છે લોકોના માટે માથાનો દુખાવો બન્યો છે. અને જ્યારે સિમેર હોસ્પિટલ જ જ્યાં નજીકમાં આવેલી છે અને એમ્બ્યુલન્સ બી અહીંથી પસાર થતી હોય છે અને એમ્બ્યુલન્સના ચાલકોને પણ ભારે હાલાકીઓ પડતી હોય છે, જ્યારે આ ગરનાળાને લઈને લોકોમાં હેરાનગીથી પણ જોવા મળતી હોય છે. ટ્રાફિક જામને લઈને ક્યાંક લોકો સવારે જે કામ પર નીકળતા હોય છે પરંતુ તેના પહેલાં એમને ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ ક્યાંક જે રસ્તો છે રસ્તોમાં બી તમે જોઈ શકો છો ક્યાંક રસ્તા પર ખાડા જોઈ રહ્યા છે, અને જ્યાં ડ્રેનેજની જે લાઈન છે લાઈન પર ક્યાંક ખુલ્લી જોવા મળી રહી છે. અહીંથી જે વાહન પસાર થતા હોય છે આ જે અહીંથી ખાડામાં પણ જે વાહનો છે જે ફસાઈ જવાની પણ ઘટના બનતી હોય છે, જ્યારે હાલ જે આવી રીતના જે ટ્રાફિક જામને લઈને લોકોને સમસ્યા પડી રહી છે, તમે અહીંથી પસાર થતા હોવ છો અને કઈ રીતના ટ્રાફિકનો સામનો કરવો પડે? ડેલી કા તકલીફ હૈ, ડેલી કા જબ સે યે બ્રિજ બન રહા હૈ ઇસસે પહેલે ભી હૈ ઓર અભી ભી હૈ. મતલબ ડેલી કા 11 બજે સે પહેલે ડેલી કરો. અભી જો જિસ તરહ સે યે કામ ચલ રહા હૈ બહોત ધીમી ગતિ સે ચલ રહા હૈ, કિસી પરેશાની હો રહી હૈ? બહોત પરેશાની હૈ. કિતને દિન સે આપ યે કામ કો દેખતે આ રહે હો? જે ચલ યે સમજો કમ સે કમ 1 મહિના હો, 20-25 દિન તો આરામ સે હો. જી ચોક્કસ, કે જે રીતના અહીંથી વાહન તથા પ્રસાર જે ચાલક જણાવી રહ્યા છે કે લાંબા સમયથી આ કામ ચાલુ છે, મહિનાથી ને પણ ધીમી ગતિએ જે રીતના કામ ચાલુ છે કઈ રીતના હાલાકી પડે છે? અરે બહુ તકલીફ પડે છે અત્યારે, જો આવા જવામાં ટાઈમ 1-2 કલાક મોડો થઈ જાય છે ઓફિસે જવાનું. આપણે ઓફિસ 2-3 કિલોમીટર દૂર છે અને રેલવે ટ્રેકનું આ કામ ચાલુ હોવાથી બહુ તકલીફ પડે છે. શું કહેશો કે કામ કઈ રીતના પ્રગતિથી આગળ વધારવું જોઈએ? બહુ જલ્દીથી આગળ વધારવું જોઈએ, કેમ કે એને લાગતો કમસેકમ 6-7 મહિના તો મને થતો જોઈ લીધા છે. અત્યારે કોઈ કામકાજ ચાલુ નથી અહીંયા બરોબર સરખી રીતે. જે ગરનાળાનું કામ ચાલુ છે કેટલા સમયથી? કાફી ટાઈમ કે તો વરસ ઉપર થઈ ગયું છે, વરસ 1.5 વરસ ઉપર થઈ ગયું છે અને આ પુલ બન્યો ત્યાર પછી તો બહુ તકલીફ પડે છે. જે ચોક્કસ જે કામગીરી છે જે લાંબા સમયથી ચાલી રહી છે અને જે બ્રિજનું જે હાલમાં જે કામ ચાલી રહ્યું છે એ 1 મહિનાથી ચાલી રહ્યું છે એમાં જે રાહદરી જણાવી રહ્યા છે, પરંતુ ધીમી ગતિથી કામ ચાલુ હોવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. એક જ જેસીબીથી હાલ કામ ચાલુ છે અને 2-3 જ જે કામદારો છે એ કામ કરી રહ્યા છે, જ્યારે લોકોની માંગ છે કે આ જે કામની છે ગતિ વધારવામાં આવે છે. જ્યારે દિવસે જ આ કામ કરાવતા હોય તો રાત્રિ દરમિયાન બી જો ક્યાંક તંત્ર દ્વારા કામગીરી ઝડપથી કરવામાં આવશે તો લોકોને આ ટ્રાફિકથી છુટકારો મળી શકે. હાલ તો જે આ ટ્રાફિકની સમસ્યાને લઈને વાહન ચાલકો સહિત જે એમ્બ્યુલન્સ ચાલકો છે એ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે પ્રશાંત ડિવરેજી 24 કલાક.